નમસ્કાર મિત્રો સામાયિક મૂલ્યાંકન કસોટી કે જે સપ્ટેમ્બર માસમાં લેવાની છે તેમાં આજે આપણે ધોરણ ત્રણના ગુજરાતી વિષયનું સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ લખો તેમાં આપણો પહેલો પ્રશ્ન છે લીમડાના પાન પર કાણા કેમ હતા તો તેનો જવાબ આવશે કારણ કે ઈયળ પાંદડા ખાતી હતી તેથી લીમડાના પાડ પાન પર કાણા હતા બીજો સવાલ વાંદરાભાઈને શું ગમે તેનો જવાબ આવશે વાંદરાભાઈને જાડે જાડે ફરવું ગમે અને છાપરા પર કૂદવું ગમે આગળનો સવાલ વાવાઝોડું ક્યારે આવ્યું તેનો જવાબ આવશે વાવાઝોડું પવને એનું કામ શરીર કરી દીધું ત્યારે આવ્યું પછી આગળ ચોથો સવાલ દ્રીજે કોનું નામ પીલું પાડ્યું હતું તેનો જવાબ આવશે आठ चार सौ चार सौ चार सौ जी हाँ याद कर लीजिए व्हाट्सएप नंबर क्योंकि अब चाहे आपका मैथ्स का सवाल हो या फिजिक्स केमिस्ट्री बायोलॉजी का आपके हर डाउट हर क्वेश्चन का मिलेगा तुरंत वीडियो सॉल्यूशन वो भी आपके व्हाट्सअप पर अपने फोन पे डाउनलोड का आठ चार सौ चार सौ चार सौ नंबर सेव कर लीजिए और चैट ओपन कीजिए और जो भी आपका डाउट है उस सवाल की आपको फ़ोटो खींचनी है उसे क्रॉप करना है और पाँच सेकेंड में आपको उसका वीडियो सोल्यूशन मिल जाएगा क्लास छः से बार आई आई टी जी नीट सी बी एस ई बोर्ड और सभी स्टेट बोर्ड के बच्चों के लिए તેનો જવાબ આવશે સુઘ્રીએ ખટકટ ને ઘર બનાવવા કહ્યું પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો ધીમે ધીમે ખાલી જગ્યા વધવા માંડી તેનો જવાબ આવશે ઠંડી પછી ખાલી બીજો સવાલ એક ખાલી જગ્યા મોટા વાદળાએ દીવો સળગાવ્યો તેનો જવાબ આવશે મોટા પછી આગળનો સવાલ કોશીટ એકદમ ખાલી જગ્યા હતો તેનો જવાબ આવશે કઠણ હતો પછી ટીકુબહેન ખાલી જગ્યાના શોખીન હતા તેનો જવાબ આવશે વાંચન પછી આગળ સૃજન અને પ્રદ્યોત બે પાક્કા ખાલી જગ્યા હતા તેનો જવાબ આવશે ભાઈ પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો તેમાં જોઈએ ચટપટ તેનો જવાબ આવશે સુગ્રી પછી વીજળીના તેનો જવાબ આવશે કડાકા પડાકા વાદળોના ગડગડાટ અને પતંગિયું આવશે તો એવા અને દ્રીજ ખરા છે કે ખોટા તે લખો સુગ્રીને જરાય ઠંડી લાગતી ન હતી તો તેનો જવાબ આવશે આ વિધાન સાચું છે સૂરજે દીવો સળગાવ્યો આ વિધાન ખોટું છે પતંગ કયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બીઠું આ વિધાન સાચું છે દીવો જ્યોત મોટી થઈ એટલે વાદળા ખુશ થયા તો કે આ વિધાન ખોટું છે પ્રશ્ન નંબર પાંચ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો હું તો આપલે ઉડિયા કરું ઊંચે ઊંચે ઉડિયા કરું ડુંગરની તો છે મારી પાક હું તો મારી પાખ જઈ પહોંચે પ્રશ્ન નંબર છ ખટખટે એક ઘર પાસે અચરજ જોયું તો તેનો જવાબ છે ખચ ખચ એક ઘર પાસે થોડા માણસો જોયા તેઓ ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ ઉપર મૂકતા હતા આડાવાળા શબ્દને ગોઠવીને લખો નલ છલે તેનું આવશે લેશન પછી ડી ચોપ એનું આવશે ચોપડી બી ગુલા તેનું આવશે ગુલાબી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર